અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એન્ફોર્સમેન્ટ સ્કવોડની ટીમ બનાવી છે. આ ટીમ બાઉન્સર અને એસ્ટેટ વિભાગના સ્ટાફ સાથે જ્યાં જ્યાં પણ દબાણ કરવામાં આવતું હશે ત્યાં પેટ્રોલિંગ કરશે અને દબાણોને દૂર કરશે. શહેરના 48 વોર્ડમાં એન્ફોર્સમેન્ટ ટીમની ગાડી ફાળવવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં આવતા રાણીપ વિસ્તારમાં એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના 3 વોર્ડની એએમસી એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા આજે ડ્રાઈવ કરવામાં આવી. હાઈકોર્ટમાં ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકને લઈને કડક કાર્યવાહીની સૂચના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ડ્રાઈવ જે છે એ શહેરમાં શરૂ થઈ છે. અત્યારે આપ જોઈ શકો છો આ રાણીપ શાક માર્કેટ છે, ત્યાં સ્ટ્રીટ વેન્ડિંગનો અમલ કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. લારીવાળાઓ પોતાની લારી ત્યાંથી હટાવવા લાગ્યા અને દૂર જવા લાગ્યા હતા. તો જે લારીવાળાઓને ત્યાં ઉભા રહેવાની પરવાનગી છે તેઓએ પોતાની લારી પીળા પટ્ટાની અંદર લાવી દીધી હતી. બલોલનગરથી આગળ નિશાન સ્કૂલ તરફ જતા રોડ પર ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનોને પણ દંડ ફટકારવાની કાર્યવાહી કરાઈ. તો માત્ર આડેધડ પાર્કિંગ કે દબાણો જ નહીં, આ ટીમે ગંદકી કરતા વાહનોને પણ દંડ ફટકાર્યો. સાબરમતી વિસ્તારમાં મેટ્રો સ્ટેશન પાસે એક ડમ્પર ચાલક કન્સ્ટ્રક્શન સાઇટ પર માટી ભરીને રોડ પર લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તા પર ગંદકી થઈ હતી. આ ડમ્પર ચાલક વિરુદ્ધ પણ એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.